દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળોને બંધ રાખવામાં આવી રહ્યા છે તો ક્યાંક તેના સમયમાં પરિવર્તન કરવામાં આવી રહ્યા છે ત્યારે શક્તિ અને ભક્તિનું પ્રતીક એવું લોકોનું આસ્થા કેન્દ્ર અંબાજી મંદિર કાર્તિક પૂનમ નિમિત્તે ભક્તો માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ મંદિરમાં દર્શન કરવા માટે ખાસ ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે અને મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોએ આ ગાઈડલાઈનનું પાલન ચોક્કસ કરવાનું રહેશે અંબાજી મંદિર કાર્તિક પૂનમ પર ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે ત્યારે મંદિર મંગલા આરતીનો સમય સવારના 6 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો છે ત્યારબાદ સાંજે 6:30 વાગ્યાના મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારબાદ બપોરના 11:30 થી 12:30 સુધી મંદિર બંધ રહેશે પછી 12:30 થી સાંજના 4:15 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે અને સાંજે 4:15 થી 6:30 સુધી ફરી એકવાર મંદિર બંધ કરવામાં આવશે અને સાંજની આરતી સંપન્ન થયા બાદ સાંજે 6:30 થી રાત્રે 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે મંદિરમાં દર્શન કરવા માટે આવતા ભક્તોએ કઈ કઈ બાબતનું વિશેષ ધ્યાન રાખવું પડશે તે અંગે મંદિરના ભરજી મહારાજે વધુ વિગતો આપી હતી જય શ્રી અંબે માતાજીની પૂનમ 30/11 સોમવારે છે માતાજીનું મંદિર અંબાજીનું મંદિર દર્શન માટે ભાવિક ભક્તો માટે ખુલ્લું છે સવારે માતાજીની આરતી 6 વાગે શરૂ થશે 6:30 એ આરતી પૂરી થશે અને 6:30 થી દર્શન ચાલુ થશે એટલે 11:30 સુધી ખુલ્લા રહેશે બપોરે માતાજીનો રાજભોગ થાય 11:30 થી 12:30 સુધી મંદિર દર્શન બંધ રહેશે પાછું એમ કે મંદિર રાજભોગ થયા પછી 12:30 થી દર્શન થશે તો 4:15 સુધી રહેશે અને 4:15 પછી માતાજીની સાંજની પૂજા શરૂ થશે એટલે 6:30 એ માતાજીના ફરીથી સાંજે દર્શન થશે તે 9 વાગ્યા સુધી ખુલ્લા રહેશે એમ આખા દિવસે એમ કે મંદિર અંબાજી માતાજીનું મંદિર સોમવારના દિવસે પૂનમ છે એ દિવસે માતાજીનું મંદિર ખુલ્લું રહેશે ભાવિક ભક્તોને જય શ્રી અંબે અને માતાજી પાસે પ્રાર્થના કરીએ કે આ કોરોનાની મહામારીમાંથી મુક્ત કરે જય અંબે